ચેપ્ટર 9 એનો આઈએમપી દાખલો. ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 ડિગ્રી છે તો ટાવરની ઊંચાઈ. તમને ખબર છે, વારંવાર આ ચેપ્ટરની અંદરલી ટાવરવાળો દાખલો પૂછાય છે. હવે તમારે કરવાનું, પહેલાં તો એક ટાવર આપણે અહીં ટાવર દોરી જોવો. તમે આ એક ટાવર છે, આ એનું ઉચ્છેદ કોણ આવ્યું. હવે પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી, એટલે એક બિંદુ અહીંયા છે જે આ ટાવરનો પાયો છે, ત્યાંથી આ બિંદુ એનું વચ્ચેનું અંતર કેટલું આપ્યું? 30. એટલે આ 30. હવે ત્યાંથી આ ઉચ્છેદ કોણ વચ્ચેનું માપ, એટલે જે આ ખૂણો જોવે છે, તો આ ખૂણો છે એ ખૂણો કેટલાનો છે? 30નો. આપણે આને નામ આપીએ તો આ છે એ, આ છે બી, આ છે સી. બરાબર, આ એક ટાવર છે, આવું તમને કીધું છે. હવે તમને શું કીધું કે તો ટાવરની ઊંચાઈ ગોતો નહીં. ટાવરની ઊંચાઈ એટલે પહેલાં ટાવર કયો થયો? તો કે એ બી. એ બી શું થયું? ટાવર. હવે તમને ટાવરની ઊંચાઈ ગોતવાની. હવે તમારે ટાવરની ઊંચાઈ ગોતવી હોય તો અહીંયા તમને અહીંથી તમે આ જુઓ તો આ તમને આ મળશે પાસેની બાજુ, આ મળશે સામેની બાજુ. બરાબર, હવે તમારે કરવાનું કે તમે ટેન થીટા લઈને દાખલો ગણી શકો અને કોટ થીટા લઈને પણ દાખલો કરી શકો. તો તમારે ટેન થીટા દાખલો ગણો હોય તો કહેવાનું કે ટેન થીટા બરાબર, ટેન થીટાનું સૂત્ર શું આવે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હાલો, સામેની બાજુ કેટલી છે? એ બી. પાસેની બાજુ કેટલી છે? બી સી. બી સી એટલે તમને આપ્યા કેટલા? 30. તો હું અહીંયા 30 લખી નાખું. હવે પહેલાં ટેન થીટા તરીકે કેટલા લેવાના કીધા? 30. એટલે અહીંયા લેવાના 30. હવે પહેલાં તમે ટેન 30, ટેન 60, ટેન 0, કોટ 30, કોટ 60 એવી કિંમત આવડવી જોઈએ ત્રિકોણમિતિની. તો ટેન 30ની કિંમત થાય 1/√3 વર્ગમૂળમાં 3 એ બી છેદમાં 30. હવે કરશું હું, આ 30 છે એ અહીંયા ગુણાઈ જશે. એટલે તમને પહેલાં એ બી લખું તો હાલે, એટલે એ બી બરાબર 30 અહીંયા ગુણાય 30 × 31 એટલે આવશે 30 છેદમાં વર્ગમૂળમાં 3. અહીંયા સુધી જવાબ બરાબર છે, પણ આગળ દાખલો કઈ રહે છે તો તમારે કરણી લેવાની થાય. કરણી એટલે કે વર્ગમૂળ 3 ઉપર નીચે ગુણવાના. જો આપણે સાઈડમાં ગુણું તો એ બી બરાબર 30 ×√3 / √3. આ જો પહેલાં આપણે આમને લખો 30√3. બરાબર, હવે કરણી લેવાની તો કે ગુણાકાર ઉપર √3 / √3. √3 / √3 એટલે આખા 3, આખા 3 એ 30 સાથે ઉડી જાય, એટલે 30√3. √3 / √3 ગુણાકાર એટલે 3 × √3. 3 × 3 = 30 એટલે એ બી બરાબર 10√3. આ તમારે જવાબ આવ્યો. એ બી શું છે? ટાવર. એટલે ટાવરની ઊંચાઈ 10√3 છે. બરાબર, વારંવાર આ દાખલો પૂછાય છે, આવો દાખલો પાકો કરી જ નાખવાનો, આવે એટલે આપણા માર્ક પાકા. ચેપ્ટર 15 10 માર્કનો સંભાવના એનો દાખલો હવે પૂછાય. કે 10 માર્કનો ચેપ્ટર છે એટલે આ ચેપ્ટર બહુ આઈએમપી કહેવાય. હવે દાખલો કહેવો તો કે 15 પત્તાની ચોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે, ખેંચેલું પત્તું કાળીનું હોય એની સંભાવના ગોતવાની, કાળીનો એકો હોય એની, બીજો રાણીનું પત્તું હોય એની. દાખલો કે જો શરૂઆત કેમ કરવાની? તો કે પહેલાં તો પત્તા કેટલા આપ્યા? 52. એટલે તમારે કુલ પત્તા કેટલા આવશે? 52 આવશે, યાદ રાખવાનું. હવે પહેલું તો કે ઘટના એ હું આપ્યું તો કે કાળીનો એકો, એટલે ઘટના એ બરાબર લખવાનું કાળીનો એકો હોય. હવે ઘટના એનું સૂત્ર POPA બરાબર સંભાવનાનું સૂત્ર છે. ઘટના એ માટે ઉદ્ભવતા શક્ય પરિણામ, ઘટના એ માટે ઉદ્ભવતા પરિણામ છેદમાં કુલ પરિણામ, કુલ પરિણામ. ચાલો, ઘટના એ માટે ઉદ્ભવતા પરિણામ. ઘટના એ પહેલાં તો શું છે? કાળીનો એકો હોય. કાળીનો એકો 52 પત્તામાં કેટલા હોય? 1/4 હોય, એમાં કાળીનો એક જ હોય, એટલે કાળીનો એકો હોય એવા કેટલા? 1. અને કુલ પરિણામ, તો કુલ પરિણામ કેટલા 52 પત્તા છે? તો કે 52 પત્તા, તો કુલ પરિણામ આવે 52. એટલે POPA બરાબર 1/52 આપેલો છે. હવે ઘટના બી રાણીનું ભટનું હોય, તો કે ઘટના
બી બરાબર કેનું પત્તું કીધું? રાણીનું. તો કે રાણીનું પત્તું હોય, રાણીનું પત્તું હોય તેની સંભાવના. સૂત્ર પીઓ બી બરાબર. જો સૂત્ર તમારે લગ્ન કોનું ઘટના બી માટે ઉદ્ભવતા પરિણામ છે, એમાં કુલ પરિણામ. હવે ઘટના બી બરાબર રાણીનું પત્તું હોય, 52 પત્તામાં રાણી કેટલી હોય? 4. એટલે પીઓ બી બરાબર 4, કુલ પરિણામ કેટલા? 52. એટલે 52. હવે જો શેર ઉડે તો તમને આવડે તો ઉડાડવાના, નકર નેરાવ દેવાના. ખોટા શેક ચૂક ભૂલ પડે એની કરતાં હરાવવા દેવાનું. 4 × 4, 4 ઘડિયા તમે બોલો, 13 × 13, 13 × 13, 39, 13 × 52. એટલે હવે 1/13 પીઓ બી રાણીભાઈ એનું પત્તું કેટલા? 1/2. જો હવે આવા નવા પ્રશ્ન તમને આમાંથી ઘણા બધા પૂછીએ કે કાળીનો એક હોય, રાણીનું પત્તું હોય. તમને એક પ્રશ્ન હું આપું, મુખમુદ્રાવાળું પત્તું હોય, મુખમુદ્રા બરાબર, મુખમુદ્રાવાળું પત્તું હોય તો મુખમુદ્રા એટલે શું? તો એ તમારે કોમેન્ટમાં લખવાનું. બીજું કે ભાઈ લાલ કલરનું પત્તું હોય, શું પૂછાય? લાલ રંગનું પત્તું હોય, લાલનું પત્તું હોય. જો આ બે પ્રશ્ન અલગ, લાલ રંગનું કે તોય સંભાવનાના દાખલો અલગ થાય, લાલનું પત્તું કે તોય જવાબ અલગ આવશે, મુખ મુદ્રાવાળું કે તોય જવાબ આવશે. બધા જ અને આવા પ્રશ્ન તમને પૂછાય કે તો એ પ્રશ્ન તમારે હોમવર્કમાં લખવાના. હવે બીજો દાખલો હું કે પાસાવાળો સંભાવનાનો દાખલો છે. એક પાસાને ફેંકવામાં આવે તો તેના પર અવિભાજ્ય સંખ્યા આવે, વિભાજ્ય સંખ્યા આવે, એકી સંખ્યા આવે, બેકી સંખ્યા આવે, પાસા ઉપર 5 નંબરની સંખ્યા આવે, 2 નંબરની આવે, આવા અલગ અલગ પ્રશ્ન પૂછાય. તો આપણે આ બે જોઈ. પહેલાં તો તમને પાસો આપ્યો, પાસાને કેટલો? એક જ પાસાને ઉછાળવાનો છે. એક પાસાને ઉછાળે એટલે કુલ પરિણામ તમને કેટલા મળશે? તો કે ભાઈ કુલ પરિણામ 6 મળશે. મને કેટલા મળશે? 6. હવે સંભાવનાનું સૂત્ર, પહેલાં તો ઘટના એ, ઘટના એ શું છે? અવિભાજ્ય સંખ્યા આવે. તો કે ભાઈ અવિભાજ્ય સંખ્યા આવે, અવિભાજ્ય સંખ્યા આવે. સૂત્ર તો કે પીઓ એ બરાબર ઘટના એ માટે ઉદ્ભવતા પરિણામ છેદમાં કુલ પરિણામ. તો ઘટના એ માટે પરિણામ કેટલા છે? અવિભાજ્ય. હવે તો પહેલાં અવિભાજ્ય સંખ્યા કઈ કઈ એ મને કોઈ કહેશો? અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? પહેલાં તો કુલ પરિણામ પહેલાં કેટલા આવે એ તમને લખાવું. 1, 2, 3, 4, 5 અને 6, આ 6 પરિણામ મળશે. એમાં અવિભાજ્ય જેને ભાંગી ન હોય કે એ અવિભાજ્ય કહેવાય. આ 2 છે એ અવિભાજ્ય છે, 1 છે એ અવિભાજ્ય નથી અને વિભાજ્ય પણ નથી, એટલે 1 ને નહીં ગણવાનું. 2 આવશે, 3 એ અવિભાજ્ય છે, 4 તો એના ભાગ પડે, 2 × 2 = 4 એટલે એ અવિભાજ્ય ન કહેવાય. 5 તો કે આ એ અવિભાજ્ય છે એને ભાગ નહીં થઈ કર, 6 તો એને 3 વડે ભાંગી શકાય એટલે એ ન કહેવાય. તો કે 1, 2 અને 3 તો અવિભાજ્ય સંખ્યા કઈ કઈ થઈ? 2, 3, 5. હાલો પીઓ પે તો કે ઘટના એ માટે ઉદ્ભવતા પરિણામ કેટલા આવ્યા? 3. કુલ પરિણામ તો કે 6. શેર ઉડે તો કે હા 3 × 2 = 6 તો કેટલા? 1/2. હવે ઘટના બી, વિભાજ્ય સંખ્યા આવે, વિભાજ્ય સંખ્યા આવે. યાદ રાખજો વિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા જેને ભાંગી શકાય. તો કે ભાઈ જો આ 4 ને ભાંગી શકાય, 6 ને ભાંગી શકાય, બીજા કોઈને તો કે નહીં, બીજા કોઈને નથી ભાંગી. તો ભાઈ કેટલી સંખ્યા? તો કે 2, 4 અને 6. હવે પીઓ બી ઘટના બી છે એટલે પીઓ બી સૂત્ર તમને આવડે એટલે સૂત્ર લખવાનું. ઘટના બી માટે ઉદ્ભવતા પરિણામ છેદમાં કુલ પરિણામ. પીઓ બી કુલ ઘટના બી માટે ઉદ્ભવતા પરિણામ કેટલા મળ્યા? 1 અને 2. તો અહીંયા લખવાના 2. કુલ પરિણામ કેટલા છે? તો કે 6. અહીંયા લખવાના 6. છેદ ઉડે તો કે હા ઉડે. 3 × 2 = 6 એટલે 3 જો નીચે આવે છે તો અહીંયા તમે ઘણા એવું કરે છે 3 × 2 = 6 અહીંયા 3 વીધા તો 3 લખી નાખે, આમ 3 નો આવે, અહીંયા કાંઈ ન હોય એટલે ઉપર 1, 3 ક્યાં ઉડ્યા? નીચે. તો જવાબ આવે નીચે એટલે 1/3. યાદ રાખજો બે સંભાવનાના પૂછાય કે છે, સંભાવના 10 માર્કનું છે. 5 કેટલા માર્કનું છે? 8 માર્કનું. એમાં 2 માર્કનો પૂછાશે, 3 માર્કનો પૂછાશે. કેવો દાખલો આવ્યો કે આવો દાખલો આવ્યો છે કે ભાઈ સમાંતર શ્રેણીમાં 2, 7, 12 નું 15મું પદ શોધો. નું પદ ગોતવાનું છે. કેટલું? નું પદ. એટલે તમારે સૂત્ર ખાસ યાદ રાખવાનું, એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. આ એક સૂત્ર યાદ ખાસ રાખવાનું, નું પદ ગોતવાનું. હવે જો તમને હું કીધું 15મું પદ શોધવાનું, એટલે તમને એ સમાંતર શ્રેણી છે. આપણે દાખલો કરીશું, પહેલાં તો શ્રેણી લખી નાખવાની 2, 7, 12 અને લાસ્ટ પદ 15. હવે
અહીં એ બરાબર કેટલા થશે? તો કે પહેલું હોય એને એ કહેવાય, તો કે બે. પછી ડી, ડી એટલે શું થશે? બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું, એટલે સાત માઇનસ બે એટલે ડી આવશે પાંચ. પછી આવશે, આ છે એન, કેટલામું પદ જે પદ હોય એને કહેવાય એન, એટલે આ એન બરાબર આવશે પંદર. તમે સૂત્ર મૂકો, એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. હવે એ બરાબર કેટલા મૂકવાના? બે. એન એટલે પંદર માઇનસ વન, ડી એટલે પાંચ. પંદરમાંથી એક જાય એટલે ચૌદ, ચૌદ ગુણ્યા પાંચ, ચૌદ એક ચૌદ, ચૌદ છે. જો ન આવડે તો મહેરબાની કરીને અહીંયા ગુણાકાર કરી નાખો. પાંચ ચોક વીસની શૂન વધી બે, પાંચ એક પાંચ, પાંચ ને બે સાત, એટલે આવે સિત્તેર. તો બે વત્તા સિત્તેર, હવે બે છે એ અહીંયા ઉમેરે. જો આ કેમ આવ્યું યાદ રાખજો, પંદરમાંથી એક જાય એટલે ચૌદ આવ્યા, અને ચૌદ ગુણ્યા પાંચ, ચૌદ ગુણ્યા પાંચ કરું એટલે સિત્તેર આવે. તો સિત્તેર વત્તા બે એટલે આવે બોતેર. તો આ એ એન છે, એન એટલે કેટલા હતા? તો કે પંદરમું. તો આ પંદરમું પદ એ મને કેટલું મળ્યું? બોતેર. બે માર્કમાં પૂછાય કે આ એક જોઈ લેવો. સમાંતર શ્રેણીમાં બે સાત બાર ના પ્રથમ દસ પદોનો શું આપ્યું? સરવાળો શોધવાનો છે. શું કરવાનું છે? પ્રથમ દસ પદના સરવાળો ગોતો કેટલા થાય. પહેલાંમાં એન પદ ગોતવાનું હતું, આમાં સરવાળો ગોતવાનું. એન પદનું સૂત્ર હતું એન માઇનસ એ, જો એ સૂત્ર એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી, એ પહેલાં સૂત્ર હતું. અહીંયા તમારે સરવાળાનું સૂત્ર યાદ રાખવાનું છે કે એસ એન બરાબર એન બાય ટુ કાઉન્સની અંદર ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી કાઉન્સ પૂરો. આ હતું એન પદ ગોતવાનું હતું, આ જ્યારે છે આ સૂત્ર છે નું છે સરવાળાનું, એટલે સરવાળાનું સૂત્ર તમારે યાદ રાખવાનું. હવે સમાંતર શ્રેણીમાં હું યાદ રાખશું કે ભાઈ પહેલા પદ છે એને એ કહેવાય. આપણે પહેલાં શ્રેણી લખો, બે સાત બાર ના પ્રથમ કેટલા પદ આપ્યા? દસ પદ. એનું શું કરવાનું છે? સરવાળો ગોતવાનો. એટલે અહીંયા તમારે એ બરાબર કેટલા આવશે? બી. એવી રીતના ડી બરાબર પહેલાં જે જોયું એ જ પ્રમાણે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું, એટલે સાતમાંથી બે જાય એટલે ડી બરાબર કેટલા આવ્યા? પાંચ. પછી આ છે એન, કેટલા આવ્યા? દસ. હવે તમારે ગોતવાનું શું છે? સરવાળો ગોતવાનો, એટલે એસ એન ગોતવાનો. એસ એન ગોતો. હવે સૂત્ર મૂકશું, એસ એન બરાબર એન બાય ટુ કાઉસમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. હાલો એન કેટલા આપ્યા? દસ, એટલે અહીંયા મૂકશે દસના છેદમાં બે કાઉસમાં ટુ એ કેટલા છે? તો કે બે, તો અહીંયા ગુણાકારમાં બે વત્તા એન કેટલા આપ્યા? એન 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 દસ, એટલે કાઉસમાં આવશે દસ માઇનસ વન ગુણાકારમાં ડી કેટલા છે? પાંચ. જો ભૂલ નહીં કરવાની, નિરાતે દાખલો ગણવાનો, એટલે ભૂલ નહીં પડે. યાદ રાખવાનું કે ભાઈ સૂત્ર જે મૂકો એ એ ડી એન એસ એન પ્રમાણે જ કિંમત મૂકવાની, નિરાતે દાખલો ગણવાનો, ઉતાવળ નહીં કરવાની, એટલે ભૂલ નહીં પડે. હવે આપણે સેટ ઉતારશું, બે પંચા દસ એટલે અહીંયા બધા પાંચ કાઉન્સમાં બે દૂ ચાર વત્તા દસમાંથી એક જાય એટલે નવ ગુણાકારમાં પાંચ. જો અહીંયા આવ્યા પાંચ કાઉન્સની અંદર ચાર વત્તા નવ પંચા પિસ્તાલીસ, હાલો પિસ્તાલીસ વત્તા ચાર એટલે કેટલા થશે? ઓગણપચાસ, અને ગુણાકાર પાંચ એટલે પાંચ ગુણ્યા ઓગણપચાસ. પાંચ નવા પિસ્તાલીસનો પાંચડો વધી ચાર, પાંચ ચોક વીસ, વીસને બે ચાર ચોવીસ, એટલે બસો અને પિસ્તાલીસ તમારો એસન જવાબ આવે. બરાબર, એસન એસન એટલે અહીંયા તમે લખો કે એસ એન કેટલા છે? એન 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 એટલે આપણે કેટલા લેવાના? દસ, એટલે કે એસ ટેન બરાબર જવાબ કેટલો આવ્યો? બસો પિસ્તાલીસ. આ યાદ રાખવાનું.